હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે, કેમ છો એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું આપની સાથે શેર કરવાની છું કે જો આપણી જે હીલ જે હોય છે, આપણી જે એડી હોય છે, જે ક્રેક થઈ ગયેલી હોય છે, મતલબ તેના પર જો ચીરા પડી ગયા હોય છે, તો આપણે ઘરે શું કરી શકીએ જેનાથી જે ચીરા જે પડી ગયા હોય છે, જે ક્રેક થઈ ગયેલા હોય છે, તે સારા થઈ શકે. તો તેની હું હોમ રેમેડી તમારી સાથે શેર કરવા માગું છું. તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ. આપણી જે પગની એડીમાં ચીરા પડે છે તેના માટે ઘણા બધા કારણો જવાબદાર છે. પહેલું તો એ છે કે હવે જે સિઝન આવવાની છે તે શિયાળો આવવાનો છે. શિયાળામાં ઘણા બધા લોકોની સ્કિન જે છે તે ડ્રાય બની જાય છે. આ ડ્રાય સ્કિનને કારણે પણ પગની એડીમાં ચીરા પડે છે. બીજું કારણ એ છે કે ઘણા લોકો પાણી પણ ઓછું પીતા હોય છે, જેના કારણે શરીરની અંદર ડિહાઈડ્રેશન થાય છે. શરીરમાં ઓઇલ જે કુદરતી હોય છે તેનું બેલેન્સ જળવાતું નથી, તેના લીધે પણ ચીરા પડે છે. તો પાણી પીવાનું જે છે તે વધુમાં વધુ રાખો. ઘણા લોકોની બારે માસ ચીરા પડેલા રહે છે, તો એનું એ પણ કારણ છે કે પગની સફાઈ વધારે નથી કરતા. બહાર જ્યારે જાય છે ત્યારે ધૂળ માટી આ બધું પગ ઉપર લાગે છે, અને તે જ્યારે પગ ઉપરથી નીકળતું નથી ત્યારે તેના અંતે પગની જે પાણી જે હોય છે, પગની જે એડી હોય છે, તેમાં ચીરા પડે છે. ઘણા લોકોનું વજન વધારે હોય છે, તો વજનને લીધે બધો જ જે શરીરનો ભાર હોય છે તે આપણી પગની એડી પર આવે છે. પગની એડી જે છે તે ખૂબ જ સેન્સિટિવ હોય છે. આના કારણે પણ વજન વધારે આવવાથી પણ પગની એડી પર ચીરા પડી જાય છે. કેમકે પગની જે એડી હોય છે તે એકદમ કોમળ હોય છે, તેની સ્કિન એકદમ કોમળ હોય છે, અને શરીરનું વજન વધારે આવવાથી તેની અંદર ચીરા પડી જાય છે. ઘણા લોકોની જે સ્કિન છે તે કુદરતી રીતે જ ડ્રાય હોય છે, તો આવા લોકોને આજે પગ છે તેની કેર વધારે કરવી પડે છે, નહીંતર ડ્રાય સ્કિનને હિસાબે તે લોકોને વધારે ચીરા પડી જાય છે. ડાયાબિટીસવાળા જે પેશન્ટ હોય છે, ડાયાબિટીસવાળા જે દર્દી હોય છે, તેની પણ સ્કિન ડ્રાય હોય છે, તો તે લોકોને પણ વધારે શિયાળાની અંદર પ્રોબ્લેમ પડે છે. તો આ બધા જ જે કારણો છે, જેમ કે પાણી વધારે પીવું, પાણીવાળા ફ્રૂટ શાકભાજીનું વધારે સેવન કરવું, આ બધું જ જો કરવામાં આવે, તો આ ઉપરાંત પગની જો થોડી કાળજી રાખવામાં આવે, પગને વ્યવસ્થિત રીતે સાફ કરવામાં આવે, પગને જો ગરમ પાણીમાં દરરોજ બોળવામાં આવે, ખાસ કરીને શિયાળાની અંદર, તો તમારી જે સ્કિન છે, ડેડ સ્કિન, તે ઉખડી જાય છે અને તમને જે ચીરા પડે છે તે પડતા નથી. તો 50% જેટલો તો આપણો જે પ્રોબ્લેમ છે તે આનાથી સોલ્વ થઈ જાય છે. તો આજે હું તમારી સાથે એ પણ શેર કરવાની છું કે ઘરે જે બામ બનાવવાની છે પગ પર લગાવવાની, એક જેલ બનશે અને એક ક્રીમ બનશે, આ પણ હું તમારી સાથે શેર કરીશ. અને બીજું જે છે તે કે પગને કઈ રીતે સાફ કરવા, ઘરે ગરમ પાણીમાં બોળી અને પગને કઈ રીતે સાફ કરવા, તેનો પણ વિડીયો હું તમારી સાથે શેર કરીશ. તો હું તમારી સાથે વિડીયો શેર કરું તેના પહેલાં, જો તમે મને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ તમે મને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. સબસ્ક્રાઇબની બાજુમાં બેલ આઇકન હશે, તેના પર પણ હિટ કરો, જેને લીધે તમને મારા નવા નવા વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમને મળે. આ ઉપરાંત મારા વિડીયો જો તમને ગમતા હોય તો પ્લીઝ લાઇક અને શેર કરો. તો ચાલો વિડીયો સ્ટાર્ટ કરીએ. પહેલું ક્રીમ બનાવવા માટે તમારે જોઈશે વેસેલિન, વિટામિન ઈની કેપ્સ્યુલ, કપૂર જોઈશે 2-3, જે પણ તમને જનરલ સ્ટોરમાં મળી જશે. વિટામિન ઈની કેપ્સ્યુલ છે તે તમને મેડિકલ સ્ટોરમાં મળી જશે. વેસેલિન પણ તમારી ઘરે હોય જ છે. અને બીજું જોઈશે કોકોનટ ઓઇલ. હવે આપણે સ્ટાર્ટ કરીએ બનાવવાનું. તો એના માટે આપણે જોઈશે 1 ચમચી વેસેલિન. જો શિયાળો હશે તો વધારે જામી ગયેલો હશે તો થોડું પ્રોબ્લેમ પડશે મિક્સ કરવામાં. 1 ચમચી જોઈશે કોપરેલ. કોપરેલ પણ જામી જશે શિયાળો હશે તો. અત્યારે હજુ શિયાળો નથી એટલે થોડું લિક્વિડ ફોર્મમાં હશે. અને 2-3 કપૂરની ગોળીઓ જે છે તેને તમારે ક્રશ કરી અને તેની અંદર ઉમેરવાની છે. તે હાથેથી જ ક્રશ થઈ જશે આસાનીથી, એટલે પ્રોબ્લેમ નહીં આવે. તેને ક્રશ કરી અને તેનો પાવડર કરી અને આમાં તમારે એડ કરી દેવાની છે. ત્યારબાદ વિટામિન ઈની 2 કેપ્સ્યુલ તમારે લેવાની છે, અને બંનેને તમારે કટ કરી અને એનું જે ઓઇલ છે તે તમારે આની અંદર એડ કરી દેવાનું છે. વિટામિન ઈ જે છે તે સ્કિનને મોઇસ્ચર પૂરું પાડે છે. કપૂર ખંજવાળ આવે, બળતરા થતી હોય કે દુખતું હોય તો તેને શાંત કરે છે. નખમાં ફંગસ ઇન્ફેક્શન હોય તો તેને પણ દૂર કરે છે. વેસેલિન જે છે તે બળતરાને શાંત કરે છે અને સ્કિનને નરમાશ આપે છે, કોમળ બનાવે છે, અને જે ક્રેક પડી ગયા હોય તેને સારા કરે છે. કોપરેલ સ્કિનને નરમ બનાવે છે અને ચીરાને સારા કરે છે. આ બધું જ તમારે મિક્સ કરી લેવાનું છે વ્યવસ્થિત રીતે. જો શિયાળો હોય અને મિક્સ ના થાય તો ડબલ બોઇલર મેથડની મદદથી ગરમ કરી અને મિક્સ કરવાનું છે. ડાયરેક્ટ ગરમ કરવાનું નથી. હવે તેને તમારે જે પણ ખાલી ડબ્બીમાં તમારે ભરવું હોય તેમાં તમારે સ્ટોર કરી લેવાનું છે. બીજી ક્રીમ રેમેડીઝ છે તેના માટે તમારે જોઈશે એલોવેરા જેલ.
તમે કોઈપણ એલોવેરા લઈ શકો છો, મધ જોઈશે તમે કોઈપણ કંપનીનું મધ વાપરી શકો છો, ચપટી જેટલી હળદર જોઈશે અને વિટામિન ઈની કેપ્સ્યુલ જોઈશે. આ બધું જ આપણા ઘરમાં હોય છે. એલોવેરા જેલ જે છે તે તમે ફ્રેશ પણ લઈ શકો છો અને કોઈ પણ કંપનીનું પણ લઈ શકો છો. એક ચમચી તમારે એલોવેરા જેલ એડ કરવાનું છે, એક ચમચી તમારે મધ એડ કરવાનું છે, ચપટી હળદર ઉમેરવાની છે અને એક તમારે વિટામિન ઈ કેપ્સ્યુલ ઉમેરવાની છે. મધ જે છે તે સ્કિન માટે, મધ સ્કિન માટે મોઇસ્ચર પૂરો પાડે છે. વિટામિન ઈની કેપ્સ્યુલ છે તે પણ સ્કિનને મોઇસ્ચર આપે છે, જેથી કરીને આપણા જે ચીરા છે જલ્દીમાં જલ્દી સારા થાય છે. હળદર જે છે તે બળતરાને શાંત કરે છે અને જે ઘા પડ્યા હોય છે ચીરામાં તેને જલ્દી રૂઝ આપે છે. એલોવેરા છે તે સ્કિનને સોફ્ટ બનાવે છે, ક્રેકને સારા કરે છે અને મોઇસ્ચરાઇઝર કરે છે. આ બધાને સારી રીતે મિક્સ કરી લેવાનું છે અને તમારે જે પણ કન્ટેનરમાં સ્ટોર કરવું હોય તેમાં તમારે તેને મૂકી દેવાનું છે. જો તમારા ચીરામાં લોહી દેખાતું હોય તો તમારે આ વાપરવાનું છે રેમેડી, અને પછી તમારે પેલી બીજી રેમેડીને યુઝ કરવાની છે. આ કરશો યુઝ એટલે તમારા જે ચીરા છે તે એકથી બે દિવસની અંદર ઘા રૂઝાઈ જશે. હવે આ બંને તમે જોઈ શકો છો, એક વેસેલિનવાળું છે અને એક હલ્દીવાળું છે. હવે સૌપ્રથમ તો તમારે તમારા જે પગ છે તેને તમારે ગરમ પાણીમાં બોળવાના છે. ગરમ પાણી તમારાથી સહન થાય તેટલું જ લેવાનું છે. આ ગરમ પાણીની અંદર તમારે બે ચમચી મીઠું નાખવાનું છે અને થોડું તમારે શેમ્પુ એડ કરવાનું છે. કોઈ પણ શેમ્પુ તમે લઈ શકો છો. હવે તમારે મિક્સ કરી અને તમારા પગ તેની અંદર બોળવાના છે. હવે તમારા જે પગ છે તેને તમારે 10-15 મિનિટ રાખવાના છે અને સાથે સાથે તમારે સ્ક્રબર લેવાનું છે. તમે કોઈ પણ સ્ક્રબર લઈ શકો છો. હવે આ સ્ક્રબરને તમારે તમારા પગના જે તળિયા છે, સ્કિન છે, તેમાં તમારે ઘસવાનું છે, જેથી કરીને ડેડ સ્કિન બધી નીકળી જાય અને આપણે આ જે ક્રીમ આપણે જે લગાવીએ તેની અસર સારામાં સારી થાય. એકદમ હળવા હાથે સ્ક્રબર ઘસવાનું છે, વધારે જોરથી ઘસવાનું નથી. તો 5-5 મિનિટના અંતરે કે 2-2 મિનિટના અંતરે તમારે ધીમે ધીમે સ્ક્રબર ઘસવાનું છે. દરરોજ સાંજે તમારે આ રીતે ગરમ પાણીમાં પગ બોળવાના છે અને પછી તમારે ક્રીમ લગાવવાનું છે, જેથી કરીને ક્રીમ જે છે તેની ઇફેક્ટ સારામાં સારી થાય અને આપણી જે સ્કિન હોય છે તેની પર જે ડેડ સ્કિન લાગેલી હોય છે તે બધી જ દૂર થાય અને ચીરાની અંદર ક્રીમ જાય તો જલ્દીમાં જલ્દી ઘા પણ રૂઝાશે અને ચીરા છે તેની અંદર મોઇસ્ચર લોક થઈ જશે અને ચીરા જે છે તે જલ્દીમાં જલ્દી રૂઝાઈ જશે. તો આ રીતે તમારે ધીમે ધીમે સ્ક્રબર કરવાનું છે પગને, અને તમારા જે પગ છે તે આ ગરમ પાણીમાં આ રીતે રાખવાથી ખૂબ જ સોફ્ટ બની જશે. લગભગ પેડિક્યોર પણ આ જ રીતે કરવામાં આવે છે. તો તમારા પગ જે છે તમારે કદાચ આ લગાવવું નહીં હોય તો આ રીતે પણ તમે ખાલી કરશો તો પણ તમારા પગ એકદમ સોફ્ટ થઈ જશે. ત્યારબાદ તમારે હળવા હાથે નેપકિનથી લૂછી લેવાના છે પગ, અને ત્યારબાદ તમારે જે પણ ક્રીમ લગાવવું હોય, હલ્દીવાળું લગાવવું હોય કે વેસેલિનવાળું લગાવવું હોય, તેને તમે લગાવી શકો છો. ચીરાના ભાગમાં લગાવી શકો છો, સવારે સાંજે ગમે ત્યારે લગાવવું હોય તો. અને ત્યારબાદ તમારે કલાક મોજા પહેરી અને સૂતી વખતે મોજા પહેરવાના નથી. જો તમને પગની અંદર ચીરાના જે ઘા છે વધારે ઊંડા પડ્યા હોય, તેમાંથી જો લોહી નીકળતું હોય, તો સૌપ્રથમ થોડા દિવસ, 4-5 દિવસ તમને જે મેં હળદરવાળી જે ક્રીમ બતાવી તે તમે લગાવો. જો બંને લગાવી હોય તો હળદરવાળી ક્રીમ સવારમાં લગાવો અને જે વેસલિનવાળી જે ક્રીમ બતાવી છે તે સાંજના ટાઈમે ઉપયોગ કરો. બંને સાથે લગાવો, એક લગાવી હોય તો એક પણ લગાવો. પણ જો પગની અંદર ચીરા પડેલા હોય અને તેમાંથી જો લોહી નીકળવા માંડ્યું હોય તો તમે હળદરવાળી લગાવો, જેથી કરીને જે હળદર જે છે તે તમારા જે ઘાવ પડ્યા છે તેમાં જલ્દીમાં જલ્દી રૂઝ લાવશે અને જલ્દીમાં જલ્દી તમારા પગના ચીરા છે તેને સારા કરશે. આજે તમે બધું જ કરો, તેની સાથે તમે એક ધ્યાન રાખવાનું છે કે દિવસમાં વધુમાં વધુ પાણી પીવો. ભલે શિયાળાની સિઝન હોય, ભલે તમને એવું લાગતું હોય કે શરીરને વધારે પાણીની જરૂર નથી, પણ વધુમાં વધુ તમે પાણી પીવો, જેથી કરીને તમારા જે શરીરમાં જે ઓઇલ છે તે જળવાઈ રહે, શરીરની ભીનાશ જળવાઈ રહે, જેથી કરીને તમને જે ડ્રાય સ્કિનનો પ્રોબ્લેમ હોય તેને અને જેને નથી તેને પણ ડ્રાય સ્કિનનો પ્રોબ્લેમ ના આવે. મિત્રો, આ રેમેડીઝ જે છે તે તમને ખૂબ જ અમેઝિંગ રિઝલ્ટ આપશે. તમે એક વખત ટ્રાય કરી જોજો. બહારની કોઈ પણ ટ્યુબ તમે લો તો એ પણ તમને એટલું બધું સારું રિઝલ્ટ નહીં આપે. તમે એક વખત આ જે ક્રીમ છે તે ટ્રાય કરી જોજો. ઘરે બનાવીને બધી જ જે વસ્તુઓ છે તે તમને તમારા ઘરની અંદર જ ઉપલબ્ધ છે અને કદાચ બહારથી લેવાની હોય, કદાચ વિટામિન ઈની જે કેપ્સ્યુલ છે તે પણ એટલી બધી મોંઘી નથી આવતી. 4-5 રૂપિયાની એક કેપ્સ્યુલ આવે છે તો તે પણ તમે ઘરે લઈ શકો છો. અથવા જો વિટામિન ઈની કેપ્સ્યુલ તમારે
તમારે યુઝ ના કરવી હોય અને તમારી ઘરે જો બદામનું તેલ પડ્યું હોય તો એ પણ તમે તેની અંદર એડ કરી શકો છો, કેમ કે બદામનું જે તેલ છે તે પણ જે આપણી સ્કિન છે તેને એકદમ ભીનાશ આપે છે, તેનું મોઇશ્ચર જાળવી રાખે છે, તો એ પણ તમે યુઝ કરી શકો છો. તો આ જે રેમેડીઝ છે ખૂબ જ સારી છે. બહારની કોઈ પણ તમે ટ્યુબ ક્રીમ લેવા જશો તો લગભગ 100-150 રૂપિયાની અંદર આવશે, પણ તમને આવું રિઝલ્ટ નહીં આપે. આ ખૂબ જ સરસ રિઝલ્ટ આપશે અને એક વીકની અંદર તમારા જે પગના ચીરા છે તે એકદમ રૂજાઈ જશે અને ખૂબ જ તમને સારું લાગશે. તમને આ વિડીયો કેવો લાગ્યો તો પ્લીઝ તમે મારી સાથે શેર કરો, કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરો તમને કેવો લાગ્યો વિડીયો, અને પ્લીઝ મારો વિડીયો જે છે તેને લાઇક અને શેર જરૂર કરો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અને મારું ઇન્સ્ટાગ્રામ હેન્ડલ છે કુંદન ઢોલરિયા, ત્યાં પણ તમે મને ફોલો કરી શકો છો, જેથી કરીને નવી નવી અપડેટ તમને મળતી રહે. તમને જો કોઈ નવા નવા વિડીયો જોઈતા હોય, આવા જ બીજા કોઈ પણ વિડીયો, હું જે વિડીયો બનાવું છું તે બ્યુટી, ફેશન, લાઇફસ્ટાઈલ, હેલ્થ આ બધા ઉપર હું બનાવું છું, તો આમાંથી જો કોઈ પણ તમને કોઈ નવો ટોપિક ઉપર વિડીયો જોઈતો હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવી શકો છો, જેથી કરીને હું નવો નવા કયા ટોપિક પર હું બનાવી શકું તેના માટે મને માહિતી મળી શકે, તો તમે મને કમેન્ટ પણ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ.